હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવ ગુજરાત યુટ્યુબ ચેનલમાં. હજી ગઈકાલે જ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે 6 મહાનગરપાલિકામાં યોજાયેલ મતદાનમાં સરેરાશ 45.64% મતદાન નોંધાયું છે. રાજ્યના ચૂંટણી આયોગ તરફથી મહાનગરપાલિકા પ્રમાણે સરેરાશ કેટલું મતદાન નોંધાયું છે તેની માહિતી જાહેર કરવામાં આવી હતી. જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન 42.51% મતદાન થયું છે, જ્યારે જામનગર મહાનગરપાલિકામાં સૌથી વધારે 53.64% મતદાન નોંધાયું છે. આ તો થઈ મતદાનની વાત, પરંતુ મતદાન પહેલાંનો બીજેપી કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમની જીભ લપસી છે. ભાજપની એક સભામાં તેમણે કહ્યું હતું કે મત આપવા હોય તો બંને કમળના ઉમેદવારોને મત આપો, નહીં તો કોંગ્રેસને મત આપો. સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની તમામ સીટો જીતવા આગળ વધવાનું છે. એક મત ઉપર કમળને આપવાનો, બીજો મત તાલુકા પંચાયતમાં પણ કમળને આપવાનો. ક્યાંય કોઈ ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધતા નહીં. એ કામ કરવાની દિશામાં આગળ વધશો તો માં વરણાવાળી ખોડિયાર કદાપી માફ નથી કરવાની. એટલા માટે જ્યારે ક્રોસ વોટિંગની વાત આવે ત્યારે એક બાજુ રહીને મત આપવા હોય તો બંનેને મત આપો, નહીં તો કોંગ્રેસને મત આપો, એવું કહીને લોકોને સમજાવવાની દિશામાં આગળ વધીએ. મહત્વનું છે કે પાટણના સમી તાલુકાના ધગાણા ખાતે શુક્રવારે ભાજપની ચૂંટણી સભા મળી હતી, જેમાં ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે સભા સંબોધી રહ્યા હતા ત્યારે જ તેમની જીભ લપસી હતી. તો થઈ મતદાનની વાત, પરંતુ મતદાન પહેલાંનો બીજેપી કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમની જીભ લપસી છે. ભાજપની એક સભામાં તેમણે કહ્યું હતું કે મત આપવા હોય તો બંને કમળને આપો, નહીં તો કોંગ્રેસને મત આપો.